જય મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ લેક્ચરની અંદર ભણવાના છીએ અભિસંધાન દ્વારા શિક્ષણ તમારી બોર્ડની એક્ઝામની અંદર એક પ્રશ્ન છે એ વિભાગ ઈમાં વારંવાર પૂછાતો હોય છે કે પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો રાઈટ તો આજે ક્વેશ્ચન મેં તમને કીધું એ બોર્ડની એક્ઝામમાં વારંવાર તમે જોતા હશો છેલ્લા અઢારથી લઈ અને વીસ સુધીના પેપર જોઈ લેશો એટલે તમને આ પ્રશ્ન ડેફિનેટલી જોવા મળશે તો આ પ્રશ્નને તમે સરળ ભાષામાં કેવી રીતે લખી શકો એના માટે આ વિડીયોને તમે સૌથી પહેલાં અંત સુધી જોતા રહેજો તો સૌથી પહેલાં તો હું તમને એ સમજાવી દઉં કે અભિસંધાન કોને કહેવાય તો કે અભિસંધાન એટલે જોડાણ કોઈ એક ઉદ્દીપક હોય એને બીજા સાથે જોડી અને કંઈક નવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરવી અને આમ કહી શકાય કે અભિસંધાન કહેવાય એટલે કે એક ઘટનાને બીજી ઘટના સાથે જોડવી આ કૂતરાનો પ્રયોગ જે પાવલો વગેરે એની અંદર પણ કંઈક આવું જ છે કે જે લાળ જરવાની પ્રતિક્રિયા હતી એને ઘંટડીના અવાજ સાથે જોડે છે લાળ ક્યારે જડતી તો કે કૂતરાને ખોરાક આપે ત્યારે જ ઝડતી લાળ પણ એના પછી શું કરવામાં આવે છે કે એ જે લાળ જરવાની પ્રક્રિયા હતી એને શેની સાથે અભિસંધિત કરવામાં આવે છે શેની સાથે જોડવામાં આવે છે તો કે માત્ર ને માત્ર ઘંટડીના અવાજ સાથે એટલે કે અભિસંધાન એટલે જોડવું આટલી વસ્તુ યાદ રાખજો અને આ જે અભિસંધાન દ્વારા પ્રયોગ છે અભિસંધાન દ્વારા શિક્ષણનો પ્રયોગ એ કોણે કરેલો છે તો યાદ રાખજો કે પાવલોવે કોણે કરેલો છે તો કે પાવલોવે જે રશિયાના હતા અને એને નોબલ પારિતોષિક મળેલું છે એટલે આ વસ્તુ એક યાદ રાખજો એમ શીખ્યું પણ બની શકે કે કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મળેલું હતું રાઈટ હવે નોબલ પારિતોષિક શું છે હું તમને સૌથી પહેલાં તો સમજાવી દઉં થોડુંક અહીંયા જે પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ છે એ પાવલોવે કરેલો હતો ઓગણીસો ને ચારની અંદર તબીબી ક્ષેત્રે એ કહી શકાય કે નોબલ પારિતોષિક મળેલું હતું ને નોબલ પારિતોષિક છે એ અઢારસો ને પંચાણુંમાં શરૂઆત કરવામાં આવેલી હતી અઢારસો ને પંચાણુંમાં નોબેલ પારિતોષિકની શરૂઆત કરવામાં આવેલી હતી અને ઓગણીસો એકથી નિયમિતપણે આ જે કહી શકાય કે પારિતોષિક એટલે કે એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો કે તબીબી હોય રસાયણ વિજ્ઞાન હોય ભૌતિક વિજ્ઞાન અથવા તો ભૌતિક શાસ્ત્ર હોય તો એની સાથે જે વ્યક્તિ સંકળાયેલા હોય એને આ એવોર્ડ આપવામાં આવે છે તો આ એક એમસીક્યુ તમારા માટે ડેફિનેટલી અહીંયાથી બની શકે કે કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મળેલું હતું તો યાદ રાખજો કે પાવલોવને ક્યારે તો કે ઓગણીસો ને ની અંદર વધીએ આગળ હવે સૌથી પહેલા આપણે પ્રયોગને જોઈએ હવે આની અંદર આ ચિત્ર તો કાલ્પનિક છે એટલે આની અંદર પાવલો કેવું કરેલું હતું કે એક સ્ટેન્ડ બનાવેલું હતું ને એની અંદર એક કૂતરાને ઊભો રાખવામાં આવે છે હવે કેવી રીતે ઊભો રાખવામાં આવે છે કે એની અંદર જે લાળ જરવાની એટલે કે ખોરાક રજૂ કરે એટલે લાળ જરતી તો આ જે લાળ એ અને એનો એક છે પાત્રની અંદર એકઠો કરેલો હતો હવે જેવો પાવલો એ કૂતરાને ખોરાક આપે એટલે કૂતરાના મોમાંથી લાળ ઝરતી લાળ જરી નશામાં એકઠી થતી તો કે પાત્રમાં હવે આ વારંવાર કહી શકાય કે લાળ જરવાની પ્રક્રિયા થતી એટલે એને કંઈક નવું વિચાર્યું શું કરે છે તો કે પહેલાં સૌથી પહેલાં માત્રને માત્ર એક ઘંટડીનો અવાજ કરે છે એટલે લાળ જડતી નથી ખોરાક મૂકે તો લાળ જડે છે ઘંટડીનો અવાજ કરે તો લાળ જડતી નથી હવે આની અંદર કંઈક ટ્વિસ્ટ લાવવા માટે એણે શું કર્યું તો કે ખોરાક અને ઘંટડી બંને એક સાથે વગાડે છે ખોરાક ઘંટડી ખોરાક ઘંટડી ખોરાક ઘંટડી એકસાથે વગાડે છે એટલે અમુક સમયના પછી બને છે કેવું કે જે માત્રને માત્ર કૂતરાને ખબર પડે છે કે ભાઈ ઘંટડી વાગે એટલે મને ખોરાક આપે છે એટલે લાળ જરવા મળતી ઘંટડી વાગે એટલે ખોરાક આપે લાળ જરતી હવે એકવાર બને છે એવું કે ખોરાક નથી આપતો માત્ર ને માત્ર ઘંટડીનો અવાજ કરે છે છતાં પણ જે કહી શકાય કે કૂતરાના મોમાંથી લાળ જરે છે તો આ જે લાળ જરવાની પ્રક્રિયા છે એ અનભિસંધિત પ્રતિક પ્રતિક્રિયા તરીકેને ઓળખવામાં આવે છે તો આવું કંઈક આ પ્રયોગની અંદર કરેલું તો સૌથી પહેલાં હું તમને અહીંયા જે છે એ સમજાવી દઉં પાવલોવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું કે જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર ઊભો રાખવા ઊભો રાખી અને એના મોમાંથી જળતી લાળ એક લાળ રસ યંત્રમાં એકઠી થાય જેથી એનું માપન સંખ્યા બને મેં તમને કીધું એમ કે કૂતરાને સ્ટેન્ડ ઉપર ઊભો રાખી એની જે લાળ ગ્રંથિ છે એ લાળ એક પાત્રમાં એકઠી થાય એવું કંઈક બનાવેલું હતું પાવલોવે કૂતરાની સમક્ષ ખોરાક મૂકે છે અને ખોરાક મૂકે છે એટલે કૂતરાના મોમાં શું થાય છે તો કે લાળ જરે છે આ જે લાળ જરવાની પ્રતિક્રિયા ખોરાક જોતા જોવા મળી જે સાહજિક પ્રક્રિયા હતી હવે એમણે ઘંટડીનો અવાજ કર્યો જેના અવાજથી કૂતરાના મોમાં કોઈ પણ અથવા તો કુત કૂતરાએ કોઈ પણ પ્રતિક્રિયા ના આપી પરંતુ ખોરાક રજૂ થતાં કૂતરાના મોમાં લાળ જરી હતી મેં તમને પહેલાં કીધું કે ખોરાક રજૂ કરે છે તો તો લાળ જરે છે માત્ર ને માત્ર ઘંટડીના અવાજ સાથે કૂતરું કોઈ પ્રતિક્રિયા આપતું નથી હવે એવું કરે છે કે ખોરાક અને ઘંટડી બંને એક સાથે રજૂ કરે છે એટલે કે એક સાથે વગાડે છે અને આ પ્રકારની રજૂઆત એનું પુનરાવર્તન એટલે કે વારંવાર કરે છે એટલે માત્ર ને માત્ર ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ કૂતરાની મોંમાંથી એક લાળ જરવાની પ્રતિક્રિયા જોવા મળે ઘંટડીનો અવાજ માત્ર સાંભળીને કૂતરામાં કૂતરાને ખોરાકની અપેક્ષા જન્મતી હતી જે કૂતરાના મોમાંથી લાળ જરવા માટે જવાબદાર હતી પાવલોવે આ પ્રયોગ ફક્ત આટલેથી જ ના અટકાવ્યો એની અંદર કહી શકાય કે વિવિધ પરિવર્તનો કરી અને શાસ્ત્રીય અભિસંધાનનો જે સિદ્ધાંત છે એને વધુ સ્પષ્ટ બનાવ્યો તો આટલી વસ્તુ યાદ રાખવાની છે એક સ્ટેન્ડ હતું એના પર કૂતરો ઊભો રાખેલો હતો લાલ શેમાં એકઠી થાય તો કે પાત્રમાં એકઠી થાય સૌથી પહેલાં ખોરાક રજૂ કરવામાં આવે એટલે લાલ માત્ર ને માત્ર ઘંટડીનો અવાજ તો કે કોઈ પ્રતિક્રિયા નહીં ખોરાક પ્લસ ઘંટડી એક સાથે તો કે પ્રતિક્રિયા તો કે હા એના પછી તો કે ખોરાક નહીં માત્ર ને માત્ર ઘંટડીનો અવાજ પ્રતિક્રિયા આપેલી તો કે હા તો આવી રીતે છે મિત્રો આ પ્રયોગને તમારે યાદ રાખવાનો છે એકવાર હજી તમને કહી દઉં સિમ્પલ ભાષામાં ભાવ લોવે તો કે એક સાધન બનાવેલું એના ઉપર કૂતરાને ઊભો રાખ્યો લાળસેમાં એકટી થતી તો કે એક પાત્રમાં એના પછી શું કરે છે તો કે ખોરાક રજૂ કરે છે તો કે લાળ ઝરે છે તો કે હા એના પછી તો કે માત્રને માત્ર ઘંટડી લાળ ઝરે છે તો કે નહીં ખોરાક પ્લસ ઘંટડી એક સાથે વારંવાર પુનરાવર્તન લાળ ઝરે છે તો કે હા એના પછી માત્રને માત્ર ઘંટડીનો અવાજ લાળ ઝરે છે તો કે હા આટલી વસ્તુ યાદ રાખવાની છે અને હવે આમાંથી અહીંયાથી એક પ્રશ્ન તમારે પૂછાતો હશે કે જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે એને એ ઉદ્દીપકને શું કહેવાય આવું કંઈક વિભાગ એમાં બે વર્ષથી એમસીક્યુ આવે છે તો એને યાદ રાખજો કે એને કહેવાય અનઅભિસંધિત ઉદ્દીપક શું કહેવાય અનઅભિસંધિત ઉદ્દીપક આટલી યાદ રાખજો કે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા માટે

અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય કે જે સ્વાભાવિક પ્રતિક્રિયા હોય એને અનઅભિસંધિત ઉદ્દીપક તરીકે મનોવૈજ્ઞાનિક ભાષામાં એને ઓળખવામાં આવે છે એટલે કે સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે શું તો કે કૂતરાને એમ કહી શકાય કે ખોરાક આપીને લાળ જરવાની જે પ્રતિક્રિયા થતી એમાંથી ખોરાક જે છે ખોરાક એ શું થશે ઉદ્દીપક થશે અને લાળ જરવાની જે પ્રતિક્રિયા હતી એને આપણે કશું અભિસંધિત પ્રતિક્રિયા તો આ વસ્તુ યાદ રાખજો આટલું બધું કે લાંબુ લાંબુ યાદ રાખવાની પણ જરૂર નથી ને વાંચવાની પણ જરૂર નથી આટલું યાદ રાખવાનું અનઅભિસંધિત ઉદ્દીપક કોને કહેવાય તો કે ડબલ કરીને લખી નાખવાનું કે જે ઉદ્દીપક સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય એને કહેવાય એટલે કે કૂતરાના પ્રયોગની વાત કરીએ તો ખોરાક છે એને ઉદ્દીપક કહેવાય અને લાળ જરવાની જે પ્રતિક્રિયા છે એને શું કહેવાય લાળ જરવાની જે ક્રિયા છે ને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય અહીંયા તમે આટલું યાદ રાખવાનું છે અનઅભિસંધિત પ્રતિક્રિયા તો કે કોઈ પણ પ્રકારના જોડાણ શિક્ષણ વગર પેલા જે હતું સિમ્પલ ભાષામાં હજી સમજાવી દઉં અનઅભિસંધિત ઉદ્દીપક તો કે કૂતરાના મોમાંથી જેમ ખોરાક આપે એટલે ખોરાક એ ઉદ્દીપક લાળ જરવાની જે ક્રિયા થતી શું થશે તો કે પ્રતિક્રિયા એના પછી આવે છે અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત ઉદ્દીપક તો જેને આપણે કહેતું હતું ને કે વારંવાર રજૂ કરે ને વારંવાર રજૂ કરે એટલે કંઈક નેવું થતું એટલે અહીંયા ખોરાક પ્લસ ઘંટડીનો અવાજ જે કહી શકાય કે આમ વારંવાર રજૂ કરવામાં આવે છે અને માત્ર ને માત્ર ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ કૂતરાના મોમાં જે લાળ જરવાની પ્રતિક્રિયા જોવા મળી હતી તો આની અંદર આવી જે પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય એને અભિસંધિત ઉદ્દીપક ઘંટડી છે એ કામ કરે છે ખોરાક પ્લસ ઘંટડી એકસાથે રજૂ કરવામાં આવે તો કે લાળ જળતી હવે આના માટે જવાબદાર શું હતું તો કે ઘંટડી રાઈટ ક્લિયર આટલું વધીએ આગળ અભિસંધિત પ્રતિક્રિયા જે પ્રક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે નહોતું પણ શિક્ષણ કે મહાવારા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે આ કંઈ ગોખવાની જરૂર નથી પણ માત્ર ને માત્ર ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જે કૂતરાના મોમાંથી લાળ જરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન થતી તો એને આપણે અભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખી શકીએ આટલું યાદ રાખવાનું છે એના પછી અહીંયાથી એક પ્રશ્ન તમારે બની શકે પ્રબલન એટલે શું આવો એક પ્રશ્ન બની શકે ત્યારબાદ ઉદ્દીપક સામાન્યકરણ આનો પણ લગભગ એકાદો પ્રશ્ન વારંવાર અંદર આવતો હોય છે ઉદ્દીપક આ પણ પ્રશ્ન બની શકે કે ઉદ્દીપકનું ભેદબોધન એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે સૌથી પહેલા પ્રબલન કોને કહેવાય કે જે આમ કોઈ પ્રતિક્રિયા હોય એને બળવત્તર બનાવે એટલે આમ કહી શકાય કે જે પ્રક્રિયા હોય ને આમ પ્રેરણા મળે એને આપણે કહી શકીએ સિમ્પલ ભાષામાં કેવું હોય તો કે કોઈપણ શિક્ષણ લીધેલું હોય એને આમ કહી શકાય ને કે આમ દ્રઢ કરે એમ વધુ ને વધુ ઉત્સાહ પ્રેરણા પૂરી પાડે એને કહેવાય વિલોપન એટલે ભૂલાઈ જવું તો અહીંયા પણ આપેલું છે કે પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી તરત અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘંટડીના અવાજ સાથે જો ખોરાક ન આપવામાં આવે તો આ બધું ભૂલાઈ જાય એને આપણે કહી શકીએ કે વિલોપન તમે તમારી રીતે સમજી લેજો વિલોપન એટલે ભૂલાઈ જવું ઉદ્દીપક સામાન્યકરણ એટલે કે સમાન લાગતા હોય એની સાથે આમ જોડાઈ જવું એવું થાય અહીંયા પણ તમને એક એક્ઝામ્પલ આપેલું છે એક ઘંટડીનો કહી શકાય કે અવાજ હતું ને એક કંઈક ઇલેક્ટ્રિક બજર કે એવું કંઈક આ સાધન હતું તો માત્ર ને માત્ર અહીંયા ઘંટડીના અવાજથી કૂતરાના મોમાં લાળ જરવાની પ્રતિક્રિયા થતી એવી ને એવી સેમ પ્રતિક્રિયા આ ઇલેક્ટ્રિક બજર વગાડીએ તો પણ જોવા મળતી તો આ જે પ્રતિક્રિયા થઈ લાળ ઝરવાની આ બધી સામાન્યકરણના કારણે થાય એટલે કે ઉદ્દીપક સામાન્યીકરણ એના પછી આવે છે ઉદ્દીપકનું ભેદબોધન એટલે કે તફાવત પારખવો ઉપર તમને મેં જે એક્ઝામ્પલ આપેલું માનો કે ખોરાક આપવામાં આવે છે ઘંટડીના અવાજ સાથે અને ઇલેક્ટ્રિક બજરના અવાજ વખતે કોઈ ખોરાક આપવામાં આવતો નથી તો પછી ખબર પડી જાય કે ભાઈ આવો અવાજ થાય તો આ પ્રતિક્રિયા છે આ અવાજની કોઈ પ્રતિક્રિયા જોવા મળતી નથી તો આને કહેવાય ભેદ એટલે કે બે વચ્ચેનો તફાવત પારખતા શીખી જવું તો આઈ હોપ મિત્રો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોની અંદર આપણે મળીશું સ્કિનરનો જે કારક અભિસંધાનનો પ્રયોગ છે એના વિશે બીજા વિડીયો જોવા માટે પ્લેલિસ્ટમાં જઈ અને તમે તમામ વિડીયો જોઈ લેશો